યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત મારામારીની ઘટના બની હતી. વડોદરા શહેરની MS યુનિવર્સિટી મારામારીના તબક્કે પ્રથમ નંબરે આવે છે. યુનિવર્સિટીમાં છાસવારે મારામારીના બનાવો બનતા હોય છે, ત્યારે કેટલાક બનાવો પોલીસ ચોપડે નોંધાતા હોય છે, ત્યારે અન્ય બનાવોમાં સમાધાન થઈ જતું હોય છે. ત્યારે યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલમાં આવેલી સેન્ટ્રલ કેન્ટીનમાં પણ એવો જ એક મારામારીનો બનાવ ગત રાત્રિના સમયે બન્યો હતો. સેન્ટ્રલ કેન્ટીનમાં કામ કરતા મુકેશ જોશી નામના વ્યક્તિએ કોઈ બિહારી ગ્રુપના વિદ્યાર્થીઓને મારામારી કરીને ફરાર થઈ ગયા હતા. સાથે આ મારામારી કરનાર વ્યક્તિ હોસ્ટેલ બહારનો છે, ત્યારે આ બિહારી વિદ્યાર્થી દ્વારા નજીવી બાબતે બોલાચાલી બાદ ગેબી બાણ મારતા મુકેશ જોશીના હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે એવું કહેવામાં આવે છે કે મારામારી કરવામાં NV હોલના વિદ્યાર્થીઓ તેમજ SP હોલના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. ત્યારે NV હોલમાં લાગેલા CCTVમાં વિદ્યાર્થીઓના લોકટોળા અને સયાજીગંજ પોલીસની ગાડી સ્પષ્ટપણે નજરે જોવા મળી રહી છે. ત્યારે ઘણા બધા સવાલનો સેન્ટ્રલ કેન્ટીન ચલાવતા સંચાલક પર ઊભા થાય છે કે વર્ષોથી તેમની પાસે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ હોવા છતાં આજ દિન સુધી તેઓએ કેન્ટીનમાં CCTV કેમેરા કેમ નથી લગાવ્યા? જો કેમેરા લગાવ્યા હોત તો આ મારામારી કરનાર શખ્સની ધરપકડ થઈ ગઈ હોત. ત્યારે હવે જોવું રહ્યું કે આટલી ગંભીર પ્રકારની મારામારી બાદ પણ સેન્ટ્રલ કેન્ટીનના સંચાલક CCTV લગાડે છે કે નહીં. ગઈકાલે આપણે એક થમ્સઅપની બોટલ લીધી હતી, એના 40 રૂપિયા પ્રાઇસ હતા, અને એક સેવની બાબત માટે ને ઓછી આપેલી હતી, ને કે દાદા વધારે આપે છે ને તમે ઓછી આપી, કોઈ તમે કંઈ ઉખાડી નહીં પાઓ, હું બધું લઈ લઈશું, તમારે લઈશું ને તમે વધારે કરશો તો તમારાથી હું લઈ લઈશું ને. મારે ફેટ પકડીને મારી ચેન તોડી નાખી, મને માર્યો ને પછી ટેબલ વેબલ ખુરશી બધી તોડીને બપાલ કીધી ને બધા કોલેજના સ્ટુડન્ટ બહાર આવેલા ભણતા છોકરા બધા એને હોલના સરદાર પટેલના મુન્સી હોલના બધા છોકરા બહાર આવેલા. બિહારનો સ્ટુડન્ટ હતો, નામ એનું સરનામું નહીં આવ્યું. કાલે પોલીસ કરવામાં આવેલી હતી, એનું સરનામું નહીં. 4 જણા હતા, સાદા હતા 4 જણા. એક વ્હાઇટ ટી શર્ટમાં હતો, એક ભૂરો હતો, એક હવારે મળ્યો હતો, પીધેલા હતા ત્રણ જણા પીધેલા. મારવા તો ઉભા થઈ ગયા, મારે પછાડી દોડ્યા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર.